મોરબીના ટંકારામાં સાવડી ગામની સીમમાં વાડીની ઓરડીમાં ઘેલાભાઈ વસરામભાઈ ચૌહાણની હત્યાના બનાવમાં પોલીસ દ્વારા આરોપી ભૂદર નારસિંગ દિલેતિયા તડવી આદિવાસી ઉંમર વર્ષ 17ને ઝડપી લીધો છે. પૂછતાછ દરમિયાન આરોપીએ વટાણા દેરી નાખ્યા હતા, જેમાં આરોપી ભૂદર અને કાયદા સંઘર્ષના આવેલ કિશોર મૃતક ઘેલાભાઈ ચૌહાણની વાડીએ સાથે દારૂ પીવા ગયા હતા, જ્યાં દારૂ પીધા બાદ બોલાચાલી થતા ગળો દબાવીને હત્યા કરી લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો. અહેવાલ રવિની માવત, મોરબી. એ તપાસ દરમિયાન જે યુક્તિ પ્રયુક્તિથી ત્યાં જે આજુબાજુના ખેતરો છે, આજુબાજુની જે વાડીઓ છે, એમાં જે મજૂરી કરતા આવતા લોકો, ઘેલાભાઈ જે ત્યાં વાડીએ રહેતા હતા, ત્યાં એમને રેગ્યુલરલી જે મળવા આવતા લોકો, આ તમામની પૂછપરછ કરતા આ જે મર્ડર છે, એ મર્ડર નિપજાનાર વ્યક્તિ છે એ ભૂદર સન ઓફ નારસંગ તડવી, જે મૂળ અલિરાજપુરનો છે અને છેલ્લા ઘણા સમયથી અહીંયા વાડીમાં મજૂરી કામે આવેલો છે, એણે આ ગુનો કર્યાની કબૂલાત આપી છે. અને સાંજના સમયે વાડીએ પોતે આજુબાજુની વાડીએ કામ કરતા મજૂરો સાથે જમવાની, આજુબાજુની કામ વાડી સાથે કામ કરતા મજૂરો સાથે દારૂ પીવાની ટેવ વાળા છે. અને બનાવના દિવસે રાત્રે ઘેલાભાઈ ચૌહાણની સાથે આરોપી ભૂદર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, ત્રણેય જણા એ લોકો પાર્ટી કરવા માટે બેઠેલા હતા અને કોઈ વાતે એમની બોલાચાલી થઈ હતી અને એકબીજા સાથે એ લોકો હાથાપે પર આવી ગયા હતા. અને જેમાં જે આરોપી ભૂદર તડવી અને એની સાથે જે આરોપી જે બાળ કિશોર છે, એ બંને ભેગા થઈને એમનું ગળું દબાવીને એમનું મરણ નિપજાવી દીધેલ હતું. જે તે સમયે બનાવ વખતે ₹1,25,000 રૂપિયા જેટલા રોકડાની પણ લૂંટ થયેલાની ફરિયાદ આપેલ હતી. એ પૈસા પણ બનાવવાળી જગ્યાએથી રિકવર થઈ ગયેલા છે. આ બંને આરોપીઓએ જે મોબાઈલ, જે મરણ જનાર ઘેલાભાઈ છે એમના જે મોબાઈલ લૂંટી લીધેલા હતા, એ મોબાઈલ પણ એક જગ્યાએ જમીનમાં દાટેલા સંતાડેલા હતા, એ પણ પોલીસે પંચ રોજ કામ કરીને કબજે